विद्यार्थी मित्रों आपणे सिम्पल इंग्लिश मां आपणे भाग एक मां आपणे स्वर व्यंजन मां भाग एक जोई लीधो ने तो आजे आपणे भाग बे जोवानो छे एमां नवी एक्सरसाइज छे जो अहीं तमने सूचना आपेली छे नीचे आपेला गुजराती अक्षरो स्वर अने उच्चार माटे अंग्रेजी अक्षर શું કરવાનું છે ગુજરાતી અક્ષરો આપેલા છે એના સ્વર અને ઉચ્ચાર માટેના જે અંગ્રેજી અક્ષર આવતા હોય તે આપણે અહીંયા જોવાનું છે તો જો તમને અહીંયા નીચે કોથિક બતાવેલું છે કેવી રીતે કરવાનું છે તમારે કેવી રીતે જોવાનું છે આપણે જોઈ લઈશું આપણે આગળના વિડીયોમાં જોયું હતું ને કે કોથિક ન બધા અડધા મૂળા અક્ષરો હતા તેનો અંગ્રેજી આલ્ફાબેટ શું થાય એ તો આપણે શીખી ગયા તો હવે જોવાનું છે આપણે એનો આ અડધો ક છે પ્લસ અ ઇઝ ઇક્વલ ટુ શું છે આ ક થાય છે ક પ્લસ અ બરાબર શું થાય છે આખો ક થાય છે તો એનો ઇંગ્લિશમાં શું થાય છે કે પ્લસ એ ઇઝ ઇક્વલ ટુ શું થશે એનો સ્પેલિંગ કનો સ્પેલિંગ શું થાય છે કે એ એવી જ રીતે અડધો ખ પ્લસ અ બરાબર ખ એનું ઇંગ્લિશ શું થાય છે ખનો શું થાય છે કે એચ પછી આ અનું શું થાય પ્લસ અનું એ થાય ને તો ઇઝ ઇક્વલ ટુ શું થાય છે કે એચ એ એવી જ રીતે અડધો ગ પ્લસ અ ઇઝ ઇક્વલ ટુ એનું શું થાય છે આખો ગ થાય છે તો એનો અંગ્રેજી શું થશે ગનો શું થાય જી જી પ્લસ અનો શું થાય છે એ ઇઝ ઇક્વલ ટુ જી એ એવી જ રીતે અડધો ગ પ્લસ અ ઇઝ ઇક્વલ ટુ ઘ અડધો ઘ વત્તા અ ઇઝ ઇક્વલ ટુ ઘ બરાબર આખો ઘ થાય છે ને તો એવી જ રીતે એનો ઇંગ્લિશ શું થાય છે ઘનો શું થાય છે જી એચ પ્લસ એ ઇઝ ઇક્વલ ટુ જી એચ એ હવે શું આવે છે ચ તો તમને તો ખ્યાલ આવી જ ગયો હશે કે અડધો ચ પ્લસ એ બરાબર શું થાય છે ચ તો એનો શું થાય છે સ્પેલિંગ ચનો સી એચ પ્લસ અનો તો એ જ થાય છે એટલે એ એટલે ઇઝ ઇક્વલ ટુ સી એચ એચ એવી રીતે છ નો શું થાય છે સી ડબલ એચ પ્લસ અનો શું થાય છે એ ઇઝ ઇક્વલ ટુ સી ડબલ એચ એ એવી જ રીતે જ તો જ નો શું થાય છે જે પ્લસ એ ઇઝ ઇક્વલ ટુ જે એચ એ જો તમારી બુકમાં અહીંયા જે એચ એ લખેલું છે પણ વચ્ચે એચ આવશે નહીં તો તમારે એચ લખવાનો નથી તમારે ખાલી શું લખવાનું છે જે અને એ જનો શું થાય છે જે એ એવી જ રીતે ઝ તો ઝનો શું થાય છે ઝેડ પ્લસ અનો તો હર વખતે શું થશે એચ થાય છે ને તો ઝેડ પ્લસ એ ઇઝ ઇક્વલ ટુ ઝેડ એ એવી જ રીતે પછી કયો મૂળાક્ષર છે ટ તો ટનો શું થાય છે ટી ટી પ્લસ એ ઇઝ ઇક્વલ ટુ ટી એ એવી જ રીતે ઠ તો ઠનો શું થાય છે ટી એચ પછી આ અનો શું થાય છે એ પ્લસ એ ઇઝ ઇક્વલ ટુ ટી એચ એ ત્યારબાદ છે ડ તો ડનો શું થાય છે ડી પ્લસ એ ઇઝ ઇક્વલ ટુ ડી એચ એવી જ રીતે પછી છે ઢ આ ઢનો શું થાય છે અહીંયા ડી ડ છે તો ડનો ડી થાય છે અને આ ઢ છે તો અહીંયા શું આવશે ડી એચ પ્લસ પછી અહીંયા એચ અ છે ને તો એનો શું થાય છે એ ઇઝ ઇક્વલ ટુ ડી એચ પછી આ પ્લસ એ છે એટલે અહીંયા લખવાનું ને એ તો એનો શું થાય છે ડી એચ એ એવી જ રીતે અણ અણ ફેણનો અણ તો અણનો શું થાય છે એન પ્લસ એ ઇઝ ઇક્વલ ટુ એન એ એવી જ રીતે ત તો ત અડધો ત પ્લસ અ ઇઝ ઇક્વલ ટુ ટ તો એવી રીતે શું થાય છે એનો ઇંગ્લિશમાં તનો શું થાય ટી પ્લસ એ ઇઝ ઇક્વલ ટુ ટી એ એવી જ રીતે પછી છે થ જો અહીંયા તનો ટી થયો તો હવે ઠ છે તો ઠમાં શું આવશે ટી એચ પ્લસ એ ઇઝ ઇક્વલ ટુ ટી એચ એ એવી જ રીતે દ તો દનો શું થાય છે સ્પેલિંગ ડી એ ડી પ્લસ એ એનો શું થાય છે ઇઝ ઇક્વલ ટુ ડી એ પછી ધ તો અહીંયા ડ છે ડ ધડાનો તો એનો ડી થયો હવે આ ધજાનો ધ છે તો એમાં અહીંયા શું આવશે ડી એચ પછી પ્લસ આવશે પછી એ ઇઝ ઇક્વલ ટુ ડી એચ એ એવી જ રીતે ન નનો શું થાય છે એન પછી પ્લસ એ ઇઝ ઇક્વલ ટુ એન એ નોનો શું થાય છે
अंग्रेजी अक्षर एन ए, एवीज रीते प, प नो शू थाय छे अंग्रेजी अक्षर पी प्लस ए इज इक्वल टू पी ए, त्यारबाद छे फ, तो एफ प्लस ए इज इक्वल टू एनो अंग्रेजी अक्षर शू बन से एफ ए, त्यारबाद छे ब, शू छे ब, ब नो शू थाशे बी, बी प्लस ए એનો અંગ્રેજી અક્ષર કયો બને છે ઇઝ ઇક્વલ ટુ બી એ. ત્યારબાદ આવે છે ભ, ભ, ભ નો શું થાય છે, બનો બી થયો તો હવે ભ છે, તો બી એચ પ્લસ એ ઇઝ ઇક્વલ ટુ એનો અંગ્રેજી અક્ષર ભ નો શું બને છે બી એચ એ. પછી છે મ, મનો શું થશે એમ પ્લસ એ ઇઝ ઇક્વલ ટુ એમ એ, અંગ્રેજી અક્ષર શું બન્યો મનો એમ એ. એવી જ રીતે અડધો ય પ્લસ અ ઇઝ ઇક્વલ ટુ આખો ય થાય છે, તેનો અંગ્રેજી આલ્ફાબેટ શું થાય છે વાય પ્લસ એ ઇઝ ઇક્વલ ટુ અંગ્રેજી અક્ષર શું થાય છે યનો વાય એ. એવી જ રીતે ર, તો ર નો શું થાય છે અંગ્રેજી આલ્ફાબેટ આર પ્લસ એ ઇઝ ઇક્વલ ટુ અંગ્રેજી અક્ષર શું બને છે ર નો આર એ. એવી જ રીતે ર પછી શું આવશે લ, તો લ નો શું બને છે એલ પ્લસ એ ઇઝ ઇક્વલ ટુ અંગ્રેજી અક્ષર શું બને છે લ નો એલ એ. એવી જ રીતે આવે છે પછી વ, તો વ નો શું થાય છે અંગ્રેજી આલ્ફાબેટ વી, તો વી પ્લસ એ ઇઝ ઇક્વલ ટુ વ નો અંગ્રેજી અક્ષર શું બને છે વી એ. એવી જ રીતે આ મીંડાવાળો સ છે, તો મીંડાવાળો સ હોય એટલે એમાં શું આવશે એસ એચ પ્લસ અનો એ ઇઝ ઇક્વલ ટુ એસ એચ એ. એવી જ રીતે ષટકોણનો સ, એમાં પણ એવી જ રીતે આવશે એસ એચ પ્લસ એ ઇઝ ઇક્વલ ટુ એસ એચ એ. એવી જ રીતે પછી છે સસલાનો સ, તેમાં સનો, સનો શું થાય છે એસ પ્લસ અનો એ ઇઝ ઇક્વલ ટુ એનો અંગ્રેજી અક્ષર શું બને છે એસ એ. ત્યારબાદ છે હ, તો હ નો અંગ્રેજી આલ્ફાબેટ શું બને એચ, શું બને છે એચ, પછી અનો એ ઇઝ ઇક્વલ ટુ એચ એ, એનો અંગ્રેજી અક્ષર શું બન્યો હનો એચ એ. એવી જ રીતે અણા, નળનો અણ, તો અણનો શું થાય છે એલ પ્લસ એ ઇઝ ઇક્વલ ટુ એલ એ. એવી જ રીતે છે ક્ષ, તો ક્ષનો શું થાય છે એક્સ પ્લસ એ ઇઝ ઇક્વલ ટુ એક્સ એ. એવી જ રીતે પછી છે જ્ઞ, તો જ્ઞનો શું થાય છે જી એન વાય પ્લસ અનો એ ઇઝ ઇક્વલ ટુ જી એન વાય એ. તો જોયું મિત્રો, આજે આપણે કથિજ્ઞના અંગ્રેજી અક્ષર શીખી ગયા, તો તમારે પણ આ કથિજ્ઞના અંગ્રેજી અક્ષર તમારે મોઢે કરવાના છે, તમે 5 વાર બોલશો એટલે તમને મોઢે થઈ જશે. મિત્રો, આપણે આપણે આગળ આ એક્સરસાઇઝ શીખ્યા હતા ને, તો આ અડધા અક્ષર હતા, કેવા હતા, અડધા અક્ષર હતા, એટલે એમાં આલ્ફાબેટ હતા અને એની પાછળ પ્લસ કરીને આપણે એ લગાવી દઈએ એટલે એ કયો બની જાય છે, આખા સ્પેલિંગ બની જાય છે, આખા અક્ષર બની જાય છે. મિત્રો, હવે આપણે પાછળના પેજ ઉપર આવીશું, તો એમાં જો તમારે શું કરવાનું છે, નીચે આપેલા ગુજરાતી અક્ષરો, સ્વર અને ઉચ્ચાર માટે અંગ્રેજી અક્ષર જે આપણે આગળના પેજમાં આપણે શીખી ગયા છે ને, તો બસ તમારે પણ એમાં આવી રીતે કરવાનું છે. હું તમને એક એક્ઝામ્પલ તરીકે બતાવી દઉં છું, આપણે તો આગળ શીખી જ ગયા છે કે તમારે કેવી રીતે અંગ્રેજી અક્ષર લખવાનું છે. તો આગળ આપણે શીખ્યું હતું ને અડધો ક વત્તા અ બરાબર ક, તેનો અંગ્રેજી શું બને છે, કનો શું થાય છે કે પ્લસ એ. તો તમારે પહેલા ખાન લીટીમાં તમારે કે લખવાનો છે, પછી કનો કે લખો, પછી પ્લસ અનો શું થાય છે એ થાય છે, તો તમારે અહીંયા એ લખવાનો છે. પછી ઇઝ ઇક્વલ ટુ આખો અંગ્રેજી અક્ષર શું બને છે કે પ્લસ એ, શું બન્યો ઇઝ ઇક્વલ ટુ કે એ. તો તમારે એવી જ રીતે આ કથિજ્ઞ સુધી તમારે તમારી સિમ્પલ ઇંગ્લિશની બુકમાં લખવાનું છે. જો હું તમને એક ખનો પણ લખીને બતાવું છું એટલે તમને ખ્યાલ આવશે.
તમને ખ્યાલ આવશે. તો જો તમારે શું કરવાનું છે, ખ ખનો શું થાય છે, આપણે આગળ તો શીખી જ ગયા છે એટલે તમને ખબર જ હશે. તો ખનો શું થાય છે, કે એચ, પછી પ્લસ અનો શું થાય છે, એ, પછી ઇઝ ઇક્વલ ટુ આખો અંગ્રેજી અક્ષર શું બને છે, કે એચ એ. એવી જ રીતે ગ, તો ગ નો શું થાય છે, જી પ્લસ અ છે તો અનો શું થાય છે, એ. તો તમારે એનો અંગ્રેજી અક્ષર શું બને છે, ગ નો જી એ. તો મિત્રો, તમારે આવી રીતે કથી જ્ઞ તમારી સિમ્પલ ઇંગ્લિશની બુકમાં સુંદર અક્ષરે વ્યવસ્થિત રીતે લખવાનું છે. ત્યારબાદ એના બાજુના પેજમાં આપણે જોવાનું છે, રિવિઝન છે, ગુજરાતી અક્ષરોના સ્પેલિંગ લખો. તો મિત્રો, આગળ આપણે કથિક નાના ગુજરાતી અક્ષરોના સ્પેલિંગ લખતા તો આપણે શીખી જ ગયા છે. તો તમારે એ ગુજરાતી અક્ષરોના સ્પેલિંગ તમારે ફોર લાઇનમાં લખવાના છે. તમારે ફોર લાઇનમાં વ્યવસ્થિત રીતે સુંદર અક્ષરે લખવાનું છે. હું એકવાર તમને બોલીને જ બતાવું છું અને ફોર લાઇનમાં કેવી રીતે લખાય છે હું તમને શીખવાડું છું. તો હા, તમારે એક વસ્તુ યાદ રાખવાનું છે, તમે આ કથિક નાના જે અંગ્રેજી સ્પેલિંગ લખો એનો પહેલો અક્ષર હંમેશા તમારે કેપિટલ જ અક્ષર લખવાનો છે. જ્યારે આપણે કોઈ સ્પેલિંગ લખતા હોય એ સ્પેલિંગમાં પહેલો અક્ષર જે હોય તે કેપિટલ એટલે પહેલી એબીસીડીમાં તમારે લખવાનો છે. તો જો કોનો શું થાય છે, કે એ. તો જો આ પહેલો અક્ષર કેવો છે, કેપિટલ છે, અને બીજો અક્ષર સ્મોલ છે. હંમેશા પહેલો અક્ષર તમારો અંગ્રેજી, પહેલો આલ્ફાબેટ તમારો અંગ્રેજીના પહેલી એબીસીડીમાં જ લખાવવો જોઈએ. તો કોનો શું થાય છે, કે એ. તો જો કે છે તો પહેલો અક્ષર કેપિટલ આવે તો એ ઉપરની લાઈનને ટચ કરીને લખેલું છે, અને સ્મોલ લેટર છે એ તો એ કઈ લાઈનમાં લખેલું છે, વચ્ચેની લાઈનમાં લખેલું છે. ત્યારબાદ ખનો સ્પેલિંગ શું થાય છે, ખનો શું થાય છે, કે એચ એ. હા મિત્રો, તમારે યાદ રાખવાનું છે કે તમે જે અક્ષર પહેલો કેપિટલ અક્ષર લખો એ કેપિટલ અક્ષર હંમેશા તમારે આ એક બે અને આ ત્રણ લાઈનને ટચ કરીને જ લખવાનો છે. કયો અક્ષર તમે જે સ્પેલિંગમાં કેપિટલ અક્ષર લખો એ કેપિટલ અક્ષરને તમારે કઈ લાઈનમાં લખવાનો છે, ત્રણ લાઈનમાં જ લખવાનો છે. તો ખનો સ્પેલિંગ શું બને છે, કે એચ એ. ગનો જી એ, ઘનો જી એચ એ, ચનો સી એચ એ, છનો સી ડબલ એચ એ, ઝનો જે એ, ઝનો ઝેડ એ, ટનો ટી એ, ઠનો ટી એચ એ, ડનો ડી એ, ઢનો ડી એચ એ, નનો એન એ, તનો ટી એ, ઠનો ટી એચ એ, દનો ડી એ. જો આ ડબ્બાનો ડ, ડમરૂનો ડ અને આ દ, દડાનો દ છે ને, એમાં બંનેમાં એનો સ્પેલિંગ સરખો જ બને છે. શું બને છે, ડી એ. આનો પણ ડી એ બને છે અને આનો પણ ડી એ બને છે. પછી ધ, તો એનો શું બને છે, ડી એચ એ, ન એન એ. એવી જ રીતે પનો પી એ, ફનો એફ એ, બનો બી એ, ભનો બી એચ એ, મનો એમ એ, વાયનો યનો શું બને છે, વાય એ, રનો આર એ, લનો એલ એ, વનો વી એ. એવી જ રીતે મીંડાવાળો શ અને ષટકોણ શ નો બંનેના સ્પેલિંગ સરખા જ બને છે. શું બને છે, એસ એચ એ, એસ એચ એ. એવી રીતે સસલાનો સ તો એનો શું બનશે, એસ એ. એવી જ રીતે હ, એચ એ, અણ એલ એ, ક્ષ એક્સ એ. જ્ઞનો શું બને છે, જી એન વાય એ. તો મિત્રો, તમારે તમારી સિમ્પલ ઇંગ્લિશની બુકમાં તમારે આવી રીતે ફોર લાઇનમાં સુંદર અક્ષરે કથિક નાના અંગ્રેજી સ્પેલિંગ લખવાના છે. યાદ રાખજો, પહેલો અક્ષર તમારે કેપિટલ લખવાનો છે, કેપિટલ અક્ષર ત્રણ લાઇનને ટચ કરીને જ લખવાનો છે. ત્યારબાદ આપણે નીચેની એક્સરસાઇઝ જોશું. સ્પેલિંગ સામે ગુજરાતી અક્ષરો લખવાના છે. આપણે જે ઉપર જોયું ને, તો આપણે શું હતું, ગુજરાતી સામે આપણે સ્પેલિંગ લખ્યા હતા. તો હવે તમારે સ્પેલિંગ સામે તમારે ગુજરાતી અક્ષર લખવાનો છે, કે આ કે એચ એ કયો શેનો સ્પેલિંગ બને છે,
શેનો બને છે કનો તો કે થાય છે ને તો પછી ત્યારબાદ શું આવે છે ખ તો ખનો શું થાય છે કે એ છે થાય છે ને તો તમારે અહીંયા લખવાનો છે ખ તમારે આવી રીતે ડબલ લાઈનને ટચ કરીને વ્યવસ્થિત સુંદર અક્ષરે લખવાનું છે ત્યારબાદ છે જી એચ એ તો એનો કયો મૂળાક્ષર બને છે આ કયો સ્પેલિંગ છે શેનો સ્પેલિંગ આપેલો છે ઘનો આપેલો છે તો તમારે અહીંયા ઘ લખવાનો છે ત્યારબાદ છે સી એચ એ તો આ કયો સ્પેલિંગ છે શેનો બને છે આ સી એચ એ ચ તો તમારે અહીંયા લખવાનું છે ચ ત્યારબાદ છે ટી એચ એ તમને કહ્યું હતું ને ઠ અને ઠ ઠળિયાનો થ અને થ થળનો થ એનો સ્પેલિંગ સરખો જ બને છે તો તમારે અહીંયા ઠ પછી શું લખવાનું છે થ થળનો થ પછી એવી જ રીતે છે સી ડબલ એચ એ તો કયો સ્પેલિંગ બને છે શેનો સ્પેલિંગ છે શું મૂળાક્ષર બનશે એનો શું અક્ષર છે એનો ગુજરાતી છ તો તમારે શું લખવાનું છે અહીંયા છ એવી જ રીતે બી એચ એ તો એનો કયો બને છે ગુજરાતી અક્ષર ભ પછી એવી જ રીતે એસ એ છે મેં તમને ઉપર સમજાવ્યું હતું ને કે મીંડાવાળો શ અને ષટકોણના શનો બંનેના સ્પેલિંગ સરખા જ આવે તો અહીંયા કયો ગુજરાતી અક્ષર બનશે ષટકોણનો શ અને શસલાનો શ એવી જ રીતે છે જી એન વાય એ એ આ કયો સ્પેલિંગ છે શેનો સ્પેલિંગ છે જ્ઞનો સ્પેલિંગ છે તો તમારે અહીંયા જ્ઞ ગુજરાતી અક્ષર લખવાનો છે ત્યારબાદ છે ડી એચ એ તો જો એના પણ બે ગુજરાતી અક્ષર બને છે કયા કયા બને છે એક ઢગલાનો ઢ અને બીજું શું બને છે ધજાનો ધ પછી ત્યારબાદ છે ઝેડ એ તેનો શું બને છે ઝબલાનો ઝ તો જોયું મિત્રો તમે સ્પેલિંગ સામે ગુજરાતી અક્ષર તમારે લખવાના છે ઉપર આપણે ગુજરાતી અક્ષરોના સ્પેલિંગ લખતા શીખ્યા ત્યારબાદ એના નીચેની એક્સરસાઇઝમાં સ્પેલિંગ સામે તમારે ગુજરાતી લખવાનું છે તમને કથિજ્ઞના તમને સ્પેલિંગ આવડી જશે તો એના પરથી તમને સ્પેલિંગ જે નામના સ્પેલિંગ હોય તો તમને નામના સ્પેલિંગ પણ તમને લખતા આવડી જશે એટલે તમારે શું શીખવાનું છે શું મોડે કરવાનું છે કથિજ્ઞના અંગ્રેજી સ્પેલિંગ તમારે મોડે કરવાના છે.